તો સૂચિકરણ એટલે કે આપણે કોઈ પુસ્તક હોય તો એનું આપણે બ્રીફ ડિસ્ક્રિપ્શન આપવું હોય તો કઈ રીતે આપીશું કે આપણે પુસ્તક શોધવું હોય તો કઈ રીતે શોધીશું તો પહેલાં ટેકનોલોજી નહોતી તો પુસ્તક જ્યારે શોધવું હોય તો એના ઓથરનું નામ ને એ બધાથી આપણે શોધી શકતા હતા એના માટે આપણે જ્યારે શોધવા જ લાઇબ્રેરીમાં જઈએ તો પહેલાં અત્યારે ઓપેક છે તો ફટાફટ આપણે કમ્પ્યુટરમાં સર્ચ કરીએ ઓથરનું નામ કે ટાઇટલ કે વોટએવર એવર કંઈ પણ સર્ચ કરીએ તો એની ઇન્ફોર્મેશન આવી જાય છે અને આપણને ખબર પડે છે કે કઈ જગ્યાએ પુસ્તક રાખેલું છે લાઇબ્રેરીમાં પરંતુ પહેલાં આવું નહોતું ત્યારે જ્યારે આપણે લાઇબ્રેરીમાં જઈએ ગ્રંથાલયમાં ત્યારે આપણે એક મોટું બોક્સ જેવું જોવા મળે એની અંદર આપણે અલગ અલગ નાના નાના બોક્સ હોય તો એમાં જ્યારે જોઈએ ને તો તારી નાના નાના કાર્ડ્સ હોય તો કાર્ડ્સ નંબર પ્રમાણે મૂકેલા હોય છે એ નંબર ઓથરના નામ પ્રમાણે મૂકેલા હોય છે ટાઇટલ પ્રમાણે મૂકેલા હોય છે પછી આના એડિટર હોય તો એડિટર પ્રમાણે એ રીતે એનું અલગ અલગ કરેલા હોય છે પહેલો ઓથર હોય એક જ ઓથરની બુક હોય બરાબર એ મતલબ કે એક બુકનો એક જ ઓથર હોય તો એ પ્રમાણે હોય બે ઓથર હોય તો બંને ઓથર એટલે કોઈ પણ એક ઓથરનું નામ આપણને ખબર હોય ને તો આપણને પુસ્તક મળી જાય તો એ કઈ રીતે કાર્ડ બનાવવા એ આજે આપણે જોઈએ તો કાર્ડનું એક ફોર્મેટ છે આ રીતનું એનું ફોર્મેટ છે અહીંયાથી પાંચ ઇંચનું અને અહીંયાથી ત્રણ ઇંચનું આ દરેક લેક્ચરમાં આ ફોર્મેટ બતાવવામાં આવે છે કારણ કે એને કમ્પ્લીટલી એને ફોલો કરવાનું હોય છે તો એ રીતે જ આપણે અહીંયા કોલ નંબર હોય અહીંયા ઓથરનું નામ હોય ટાઇટલ સ્ટાર્ટ થાય એક્સેશન નંબર હોય એ રીતે આપણે કરતા હોય છે તો આજે આપણે જોઈશું કમ્પાઇલર એડિટર ઇલોસ્ટ્રેટર એન્ડ ટ્રાન્સલેટર કોઈ પુસ્તકને આવી પહેલાં તો આપણે ઓથરનું એ જ જોયું હતું કે એક ઓથર હોય બે ઓથર હોય ત્રણ ઓથર હોય આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ત્રણથી વધારે કે ચાર ઓથર હોય તો એન્ટ્રી કઈ રીતે બને ચાર ઓથર હોય તો એન્ટ્રી કઈ રીતે બને તો કે મેઇન જે આપણે કરતા હોય આપણે જે પહેલો બે ઓથર હોય તો કેવું કરીએ છીએ આપણે કે કોલ નંબર લખીએ છીએ અને પછી અહીંયાથી ઓથરનું નામ લખીને સ્ટાર્ટ કરીએ છીએ પરંતુ જ્યારે ત્રણથી વધારે એટલે કે ચાર ઓથર હોય ને તો થી આપણે મેઇન એન્ટ્રી ચાલુ કરવાની હોય છે અને બાકીના કોઈ પણ ઓથરનું નામ મેન્શન નથી કરવાનું હતું અને એની એડેડ એન્ટ્રી પણ બનતી નથી હોતી તો જોઈએ આપણે કે એડિટરની એન્ટ્રી કઈ રીતે બને છે આ છે એનું ટાઇટલ એડિટરનું નામ છે ઓથર નથી આપ્યા આ એનું જે પ્લેસ છે પબ્લિકેશન પ્લેસ છે તે છે આ કોલ નંબર છે એક્સેશન નંબર પેજ સાઇઝ એન્ડ આઈએસબીએ નંબર આ ઇન્ફોર્મેશન આપેલી જ હોય છે આમાં તમે દેખી શકો છો કે કોલ નંબર આપ્યો છે ઝીરો ઝીરો વન ડોટ ફાઈવ થ્રી ફાઈવ ઓબ્લિક એ આર એટલે કે આપણને અમુક વખત હિન્ટ આપેલી જ હોય છે કે કોલ નંબરમાં અમુક વખત કેવું હોય છે કે ઓનલી કોલ નંબર લખેલો હોય છે તો આપણને ખ્યાલ આપણે થોડું વિચારવું પડે કે કઈ રીતે મેઇન એન્ટ્રી બને પરંતુ જ્યારે લખેલું હોય છે ને કે એ આરટી કોઈ પણ સિમ્બોલ આવી રીતે આલ્ફાબેટ લખેલો હોય ને તો સમજી લેવાનું કે એ એનાથી મેઇન એન્ટ્રી બને આમાં ઓથર આપ્યા નથી તો અમુક લોકો કેવું કરે કે એડિટર હોય તો એડિટરથી મેઇન એન્ટ્રી બનાવે પરંતુ એડિટરથી મેઇન એન્ટ્રી ના બને એની એડેડ એન્ટ્રી બનતી હોય છે ઓલવેઝ તો જે જ્યારે ઓથર ના હોય ને ત્યારે એનો જે ટાઇટલ હોય છે ને ટાઇટલથી એન્ટ્રી બનતી હોય છે તો એ આર ટી આ એનું આ ટાઇટલ છે આખું બુકનું તો એ બુકનું આ ટાઇટલ છે ને એના ફર્સ્ટ થી આપણે સ્ટાર્ટ કરીશું તો સી આ મેઇન એન્ટ્રી છે આ એનો કોલ નંબર છે એ ટી એટલે કે આ જે આખું ટાઇટલ છે આ મેઇન ટાઇટલ અને સબ ટાઇટલ તો આ મેઈન ટાઇટલ છે એના ફર્સ્ટ રિલેટર ફર્સ્ટ રિલેટર લખ્યા જેમ આપણે ઓથરના સરનેમના ફર્સ્ટ રિલેટર લખતા હતા એવી રીતે ટાઇટલના ફર્સ્ટ રીલેટર લખ્યા અહીંયા આપણું પૂરું હવે ધેન અહીંયા આપણે લખીએ છીએ ઓથરનું સરનેમ એન્ડ ધેન કોમા એન્ડ ધેન આનું પાછળનું નામ ઠીક છે તો અહીંયા આપણે ઓથર છે નહીં તો અહીંયા આપણે ટાઇટલ જ લખીશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં આર્ટિફિશિયલમાં એ અને ઇન્ટેલિજન્સમાં આઈ કેપિટલ બાકી બધું જ સ્મોલમાં અને પછી જ્યારે સબ ટાઇટલ હોય છે તેને કોલનમાં દર્શાવવાનું હોય છે તો કે મેઇન ટાઇટલ થયું દેન કોલન એન્ડ દેન સબ ટાઇટલ એટલે કે ધ કેસ અગેન્સ્ટ થઈ ગયું આ હવે એડિટર છે એનો તો એ આપણે ઉપર મેન્શન કરી લેવાનું કન્ટિન્યુઅસલી તો ઓબ્લિક કરીને એડિટેડ બાય કોને બુક એડિટ કરી છે ઓકે તો કે એડિટેડ બાય કરીને જેનું નામ છે તે નામ લખી દેવાનું તો અહીંયા આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ કે જ્યારે નામ અને પછી સરનેમ આવે છે ઉપર લખ આ પોર્શનમાં જ્યારે લખીએ છીએ ત્યારે સરનેમ અને નામ આવે છે જ્યારે નીચેના પોર્શનમાં લખીએ ત્યારે નામ અને સરનેમ આવે છે તો આ થઈ ગયું એડિટેડ બાય બરાબર એડિટરનું નામ ધેન આપણે જ્યારે પબ્લિકેશન મતલબ કે જે સંસ્થાનું નામ દર્શાવતા હોય છે ત્યારે એના પહેલાં એક સિમ્બોલ હોય છે કે ડોટ સ્પેસ ડેશ કરીને તો એ કરીએ બરાબર એના પછી જે પ્લેસ છે તે પ્લેસનું નામ તો આ થઈ ગયું લંડન આ એનું નામ એના પછી કોલન કરીને જો પહેલાં સ્થળ આવે એન્ડ પછી કોલન કરીને સંસ્થાનું નામ આવે તો સંસ્થાનું નામ લખ્યું એન્ડ પછી કોમા કરીને નાઇન્ટીન એટી સેવન નાઇન્ટીન એટી સેવનમાં આ બુક પબ્લિશ થઈ હતી એટલે ત્યાં જોયું આપણે આગળ યર આપ્યું હતું આપ્યું હોય તો લખવાનું નહીં આપ્યું હોય તો અધરવાઈઝ નહીં લખવાનું દેન નેક્સ્ટમાં આ ફ્રન્ટ પેજીસ છે તો એના પછી પેજીસ આવશે તો પેજીસ લખ્યા દેન કોમા કરીને એના જે મેઇન પેજીસ તે મેઈન પેજીસ લખી અને પછી સ્મોલ પી કરીને ડોટ એટલે ફૂલ સ્ટોપ થઈ ગયું આ પેજીસનું ધેન પેજીસ અને સાઇઝને જોડતો સિમ્બોલ છે સેમિકોલન તો સેમિકોલન ટ્વેન્ટી થ્રી સેન્ટીમીટર તો આ થઈ ગયું એની સાઈઝ એન્ડ પેજીસ ટાઇટલ એડિટર પબ્લિકેશન ઇન્ફોર્મેશન ધેન પેજીસ એન્ડ સાઈઝ એન્ડ હવે આવશે આઈએસબીએન નંબર આઈએસબીએન નંબર તો કે આઈએસબીએન કેપિટલમાં લખવાનું ધેન સ્પેસ કરીને આખો જે નંબર હોય આપ્યો હોય જે બુકનો તે લખી દેવાનો એના પછી એનું સબ્જેક્ટ આવશે કે આ બુક છે તો કયા સબ્જેક્ટની બુક છે ડીડીસી પ્રમાણે તો કે ઝીરો ઝીરો વન બરાબર તો એનું સબ્જેક્ટ લખવાનો વન કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમાં એક કરીને લખ્યું છે આમાં બે સબ્જેક્ટ આવતા હોય તો બીજો સેકન્ડ કરીને બીજો સબ્જેક્ટ લખવાનો પણ આ એક જ સબ્જેક્ટ છે આમાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આ થઈ ગયો એનો સબ્જેક્ટ હવે આપણે એડેડ એન્ટ્રી બનાવવાની છે તો એડેડ એન્ટ્રી માટે સી આપણે પહેલાં કેવું કરીએ છીએ આગળના લેક્ચરમાં તમે જોયું હશે કે આપણે સબ્જેક્ટ લખીએ એના પછી કોઈ સેકન્ડ ઓથર હોય તો સેકન્ડ ઓથરનું નામ લખીએ છીએ અને પછી લાસ્ટમાં ટાઇટલ લખીએ છીએ કે ટાઈટલની એડેડ એન્ટ્રી બને પણ તો અમે આપણે ટાઇટલ એન્ટની એડેડ એન્ટ્રી બનશે જ નહીં કારણ કે આપણે મેઇન એન્ટ્રી ટાઇટલથી કરી છે તો એમાં એ એન્ટ્રી નહીં બને તો અહીંયા ખાલી એડેડ એન્ટ્રી બનશે એડિટરની તો આપણે એનું એડિટરમાં એનું જે સરનેમ છે તે સરનેમ લખવાનું કોમા કરીને એનું નામ અહીંયા એનું નામ અને સરનેમ લખી હતી અને અહીંયા આવશે એક્સેશન નંબર તો જોઈએ હવે આપણે એડેડ એન્ટ્રી સબ્જેક્ટ તો સબ્જેક્ટ લખ્યો છે આપણે અહીંયા કેપિટલમાં સબ્જેક્ટ લખવાનું ઓલવેઝ સબ્જેક્ટ જ ખાલી કેપિટલમાં આવે છે આખું બાકી કંઈ પણ આપણે ઉપર લખીએ ટાઇટલ કે એડિટર કે સેકન્ડ ઓથર કે વોટએવર તો એ બધું જ કેપિટલમાં નથી આવતું ખાલી ફર્સ્ટ લેટર કેપિટલમાં આવે છે બાકી બધું એઝ ઇટ ઇઝ મેઇન એન્ટ્રીની જેમ આવશે એડેડ એન્ટ્રી ઓલવેઝ એડેડ એન્ટ્રી ક્યાં કોઈ પણ બનાવતા હોય ને તો મેઇન એન્ટ્રીની જ કોપી હોય છે ખાલી અહીંયા ઉપર જ વેરીએશન થતું હોય છે તો આ છે એડેડ એન્ટ્રી સબ્જેક્ટ એડેડ એન્ટ્રી જ્યારે બનાવો ને ત્યારે એડેડ એન્ટ્રી બ્રેકેટમાં જેની પણ બનાવતા હોય ને એનું નામ મેન્શન કરી દેવાનું તો આ થઈ એડેડ એન્ટ્રી જો કોલ નંબર અહીંયા ટાઇટલથી સ્ટાર્ટ થયું ઓબ્લિક કરીને એડિટરનું નામ લખ્યું છે દેર એનું જે પબ્લિકેશન ઇન્ફોર્મેશન છે તે લખી છે એના પછી એના પેજીસ સાઈઝ આઈએસબી નંબર આ જે લખ્યો છે સબ્જેક્ટ સ્મોલમાં એ અહીંયા કેપિટલમાં લખ્યો છે બરાબર એના પછી એડેડ એન્ટ્રી બનાવવાની છે એડિટરની એ અને એક્સેસન નંબર હવે જો એડિટરની એન્ટ્રી બનાવીએ ને ત્યારે આપણે સેકન્ડ ઓથરની બનાવીએ છીએ તો ખાલી ફોર જુઓ આ એક્ઝામ્પલ તરીકે કે આ ઓથર છે તો અહીંયા દેખો ખાલી એનું જે સરનેમ છે કોમા નામ સેકન્ડ ઓથર સેકન્ડ એટલે કે ટુ એન્ડી નહીં લખવાનું સેકન્ડ ઓથર લખીએ ને ત્યારે પરંતુ એડિટર લખીએ છીએ ને તો ફૂલ એડિટર નહીં લખવાનું આમાં કેવું લખ્યું છે કે એડિટેડ તો અહીંયા ઉપર એડિટેડ નહીં લખવાનું અને કે તો પછી ફૂલ એડિટર પણ નહીં લખવાનું ઓનલી સ્મોલ ઇડી ડોટ આ એડિટર આવી રીતે લખાય તો જ્યારે એડિટરની એન્ટ્રી બનાવીએ ત્યારે એડિટ એન્ટ્રી બ્રેકેટમાં એડિટર બ્રેકેટ ઓવર કોલ નંબર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એ આર ટી તેને કોલન કરીને એનું જે સોબ છે તે બ્રેક ઓબ્લિક કરીને એનું જે એડિટેડ બાય આ જે નામ લખ્યું છે તે નીચે લખ્યું છે નામ અને સરનેમ અને ઉપર લખ્યું છે સરનેમ અને નામ એક વસ્તુ તો નામ અને આપણે લખીએ છીએ બરાબર તો નીચે લખે ને ત્યારે જ નામ અને કોમા કરીને સરનેમ નથી લખતા અહીંયા ઉપર લખીએ છીએ આપણે તો લખ્યું ઉપર બોર્ડનો બી કેપિટલ એવી રીતે જ તો ઈડી એટલે કે એડિટર છે આ થઈ આપણી એડેડ એન્ટ્રી એડિટરની આ થયો એક્સેશન નંબર આમાં ખાલી બે જ બનશે એડેડ એન્ટ્રી એક બનશે સબ્જેક્ટ નહીં અને એક બીજી બનશે એડિટર નહીં ટાઇટલની એન્ટ્રી નહીં બને કારણ કે મેઇન એન્ટ્રી ટાઇટલથી છે હવે નેક્સ્ટ જોઈએ આપણે આ એનું ટાઇટલ છે ત્રણ એડિટર છે આના તો આની એન્ટ્રી કેવી રીતે બનશે આમાં પણ ઓથર નથી પહેલું જે આપણે એન્ટ્રી જોઈ એમાં એક જ એડિટર હતા આમાં ત્રણ એડિટર છે આ એની ઇન્ફોર્મેશન છે બરાબર પબ્લિકેશનની ઇન્ફોર્મેશન આ કોલ નંબર એક્સેશન નંબર પછી સાઈઝ આઈએસબી નંબર અને ડેટ ઓફ પબ્લિકેશન તો હવે આપણે જોઈએ મેઇન એન્ટ્રી ઓથર નથી એટલા માટે મેઇન એન્ટ્રી બનશે ટાઇટલથી આગળની જેમ જ દેખો એકસો ત્રેપન એનો કોલ નંબર છે પીઆરઓ પ્રોડક્શન નો પીઆરઓ કેપિટલમાં સિસ્ટમ મોડલ્સ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ આ એનું થયું ટાઇટલ ઓબ્લિક કરીને એડિટેડ બાય એના જે ત્રણ એડિટર છે નંબર વાઇઝ જે લખ્યા છે એઝ ઇટ ઇઝ લખી દેવાના દે એના પછી એનું જે પબ્લિકેશન છે એનું નામ લખવાનું તો કે કેમ્બ્રિજ તો કે જ્યારે આપણે એડિટર પતી ગયા ત્રણે ત્રણ એના પછી ફૂલ સ્ટોપ સ્પેસ ડેશ કરીને આપણે પ્લેસ લખવાનું પ્લેસ લખ્યા પછી કોલન કરીને સ્થળ પ્લે સંસ્થાનું નામ લખવાનું ધેન કોમા કરીને નાઇન્ટીન એટી સેવન એટલે કે ડેટ ઓફ પબ્લિકેશન આ થાય એના ફ્રન્ટ પેજીસ એક્સવીઆઈ કોમા એના જે મેઇન પેજીસ છે એટલે કે ફોર ડબલ સિક્સ સ્મોલ પી સેમી કોલન ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર તો એની પેજીસ થાય એની સાઇઝ થઈ અને બે નંબર હવે આવે છે એનો સબ્જેક્ટ તો એનો સબ્જેક્ટ કયો છે તો કે લર્નિંગ એન્ડ સાયકોલોજી ઓફ ઓકે એનો સબ્જેક્ટ થયો હવે આવશે એના જે એડેડ એન્ટ્રી બનાવવાની છે આપણે તો એડેડ એન્ટ્રી કેટલી બનશે તો ત્રણે ત્રણ એડિટરની એડેડ એન્ટ્રી બનશે તો એક સબ્જેક્ટ નહીં બનશે અને આમાં ત્રણ એડિટર એટલે ટોટલી એડેડ એન્ટ્રી ચાર બનશે આમાં મેઇન મેઇન એન્ટ્રીમાં ટાઇટલ આવી ગયું છે ટાઇટલની એડેડ એન્ટ્રી નહીં બને આ છે એક્સેશન નંબર આ થઈ ગયું એનું જુઓ લર્નિંગ કોમા સાયકોલોજી ઓફ આ જે છે એનો સબ્જેક્ટ છે તો આ સબ્જેક્ટ આપણે ઉપર લખી દીધો એડિડ એન્ટ્રી સબ્જેક્ટ બનાવીએ છીએ તો તો સબ્જેક્ટ લખાઈ ગયો બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે મેઇન એન્ટ્રીની જેમ ફર્સ્ટ એડિટર પહેલો એડિટર કોણ છે તો કે ડેવિડ બરાબર તો ડેવિડ છે તો પહેલી સરનેમ લખી કોમા કરીને ડેવિડ એનું જે નામ છે સેકન્ડ નામ છે તે લખ્યું ઈડી ઈડી લખવું જરૂરી છે તો જ ખબર પડશે કે આ એડિટરની એન્ટ્રી બની છે એડિડ એન્ટ્રી બરાબર તો હવે સેકન્ડ એડિટર તો એનું એની સરનેમ કોમા એનું નામ ઈડી ઓલવેઝ ઈડી સ્મોલમાં જ આવશે અને ફૂલ સ્ટોપ થર્ડ તો થર્ડમાં પણ એવી જ રીતે બધું જ મેઇન એન્ટ્રીની જેમ આવશે ખાલી એનું જે સરનેમ છે કોમા કરીને એનું નામ અને ઈડી એમ કરીને ત્રણે જોઈ થઈ ગઈ બરાબર તો આવી રીતે જ આપણે જોઈએ તો કે એક એક એડિટર હોય તો એની એન્ટ્રી એક કઈ રીતે બને અને ત્રણ એડિટર હોય તો કઈ રીતે બને તો એડિટર હોય અને ઓથર ના આપ્યો હોય તો થી બને અને એડિટર હોય અને ઓથર આપે હોય તો ઓથરથી બનશે મેઇન એન્ટ્રી હવે જોઈએ બીજી એન્ટ્રી તો આ એનું જે ઓથર છે ટાઇટલ છે બરાબર પબ્લિકેશન્સ આ અધર ઇન્ફોર્મેશન કોલ નંબર એક્સેસન નંબર પેજીસ સાઈઝ આઈએસબીએન જોઈએ આપણે એન્ટ્રી તો નાઇન ફાઇવ ફોર આ હિસ્ટ્રીની બુક છે બરાબર એનું જે આ ઓથર છે ઓથરનું નામ છે તો ઓથરના નામના ફર્સ્ટ રીલેટર એમ આઈ એલ તેના ઓથરનું જે સરનેમ છે તે સરનેમ કોમા એનું નામ આ એની થઈ ધ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા ઓલવેઝ ટાઈટલમાં ફર્સ્ટ લેટર જ કેપિટલ બાકી બધું સ્મોલમાં આવે તો ધનો ટી કેપિટલ પછી બ્રિટિશ અને ઇન્ડિયા એટલે કે આ કન્ટ્રી છે કન્ટ્રી કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ પણ સંસ્થા કેવું કંઈ હોય તો એનું ફર્સ્ટ લેટર આવશે કેપિટલમાં બાકી બધું સ્મોલમાં આવશે તો બ્રિટિશ અને ઇન્ડિયા બરાબર તો એ બંનેનું ફર્સ્ટ લેટર કેપિટલમાં આવશે પબ્લિક કરીને ઓથરનું જે નામ છે તે ઓથરનું નામ લખ્યું બરાબર એના પછી સેમિકોલન કરીને ટ્રંકેટ વિથ એન ઇન્ટ્રોડક્શન બાય વિલિયમ થોમસ એટલે કે આને એને બુકની અંદર કંઈક લખ્યું છે મતલબ કે એને કંઈક ચિત્રો દોર્યા છે તો એ એનું નામ લખ્યું છે એટલે જે આપણે અહીંયા જોયું ને આગળ બરાબર એવી રીતે જ લખી જ દેવાનું ખાલી જે ઇન્ફોર્મેશન આપ્યું હોય ને એ રીતે આપણે એનું જે ફૂલ ડિસ્ક્રાઈબ કરવાનું પછી એ પતી ગયું ટાઇટલ પત્યું એના પછી એના ઓથર એના પછી ટ્રંકેટ વિથ એન ઇન્ટ્રોડક્શન બાય એટલે કે એનું જે નામ છે તે એ લખ્યું એના પછી ડોટ સ્પેસ ડેસ્ક કરીને આપણે પબ્લિકેશન જે છે એનું નામ લખવાનું એટલે કે જે સ્થળ છે તે તો કે શિકાગો દેન કોલ એન કરીને યુનિવર્સિટી ઓફ શિકાગો આ એનું સંસ્થાનું નામ થયું દેન કોમા કરીને નાઇન્ટીન સેવન્ટી ફાઈવ ડેટ ઓફ પબ્લિકેશન આ એની સાઇઝ થઈ મતલબ કે પેજીસ થઈ ગયા ફ્રન્ટ પેજીસ દેન ફાઇવ ડબલ નાઇન સ્મોલ બી જ્યારે સાઈઝ લખીએ ને તો પહેલાં પેજીસ જે ફ્રન્ટ પેજીસ હોય એ લખવાના એના પછી કોમા કરીને જેના મેઇન પેજીસ હોય તે લખવાના એના પછી એ લખાઈ જાય પેજીસ ત્યારે સ્મોલ પી કેપિટલ પી નહીં સ્મોલ પી અને ડોટ એટલે આટલેથી આપણી પેજીસની ઇન્ફોર્મેશન પૂરી એન્ડ ધેન સેમિકોલન એટલે કે પેજીસ અને સાઇઝને જોડતો સિમ્બોલ સેમિકોલન ટ્વેન્ટી થ્રી સેન્ટીમીટર આઈએસબીએન નંબર આવી ગયો જે લખ્યો હોય એટ એઝ ઇટ ઇઝ લખવાનો ધેન આ એનું જે સબ્જેક્ટ છે તે કે કયા સબ્જેક્ટની બુક છે આપણે જ્યારે કોઈ ટાઇટલ ના ખબર હોય ને તો આપણે સબ્જેક્ટ ઉપરથી પણ કહી શકીએ કે આ સબ્જેક્ટની બુક છે તો આટલામાં મળી જાય એમ એવી રીતે તો આપણે જ્યારે ઓપેકમાં કે વોટ સર્ચ કરતા હોય તો સબ્જેક્ટ પણ લખીએ ને તો એ સબ્જેક્ટની જેટલી પણ બુક્સ હોય એ આવી જાય અને જ્યારે લિસ્ટ આવી જાય ત્યારે લિસ્ટ આવે ને ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ બુક આપનું કન્ટેન્ટ આમાં હશે તો આ છે એનો સબ્જેક્ટ હવે એડેડ એન્ટ્રી બનાવવાની છે આપણે તો કોની બનાવવાની છે તો કે આની વિલિયમ તો એનું લખ્યું છે અને ટાઇટલની બનશે આ થયો એનો એક્સેસન નંબર સબ્જેક્ટની એન્ટ્રી બનાવીએ એડેડ એન્ટ્રી ત્યારે કેપિટલમાં સબ્જેક્ટ લખવાનો બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે મેઇન એન્ટ્રીની જેમ કોલાબોરેટર બરાબર તો કે આ બુક તો કે એ આમાં છે ને જુઓ સરનેમ લખી છે કોમા કરીને એનું નામ લખ્યું છે બાકી બધું એઝ ઇટ ઇઝ તો આ થઈ ગઈ આપણે એન્ટ્રી કોલેબરેટરની હવે ટાઇટલની એન્ટ્રી ટાઇટલ જે છે તે લખી દેવાનું ઉપર તો ટાઇટલની એન્ટ્રી થઈ ગઈ આપણે આગળ જોયું તો એડિટરમાં કેવું હતું તો ટાઇટ ઓથર નહોતો તો એટલે ટાઇટલથી આપણે મેઇન એન્ટ્રી કરી હતી એટલે એડેડ એડેડ ટાઇટલ નહોતી પણ અહીંયા આપણે એડેડ એન્ટ્રી સોરી મેઇન એન્ટ્રી જે છે તે આપણે ઓથરથી કરી છે એટલા માટે એડેડ એન્ટ્રી ટાઇટલ આવશે અને અહીંયા એક્સેશન નંબર હવે જોઈએ એડિટરની એન્ટ્રી આમાં એડિટર છે ટ્રાન્સલેટર છે એન્ડ ઓથર છે બરાબર તો આની કઈ રીતે બનશે એન્ટ્રી આ એનો કોલ નંબર છે એક્સેશન નંબર પેજીસ ને બધું તો દેખો મેઇન એન્ટ્રી થ્રી ટુ સેવન સોશિયલ સાયન્સની બુક છે આ ડીડીસીનો ત્રણસો નંબર તો માર્ટિન તો આ માર્ટિનનો એમ એ આર કેપિટલમાં સરનેમ ધેન નામ કોમા કરીને ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેશનલ રિલેશન્સ આ થયું એનું ટાઇટલ ધેન ઓબ્લિક કરીને ઓથરનું નામ ઓથનનું પહેલાં નામ અને પછી સરનેમ ઉપર જે સરનેમ અને નામ આવે છે ઉપર કોમા કરવામાં આવે છે કે ઓથરનું નામ લખ્યા સરનેમ લખ્યા પછી કોમા કરીને એનું નામ પણ નીચે કન્ટિન્યુ જ લખવામાં આવે છે કોમા યુઝ કરવામાં આવતો નથી ધેન ટ્રાન્સલેટેડ ફ્રોમ ધ ફ્રેન્ચ એટલે કે આ જે એનો છે આ બાય આરતી શર્મા આરતી શર્માએ ફ્રેન્ચમાંથી આ બુકને ટ્રાન્સલેટ કરી છે ફ્રેન્ચ લેંગ્વેજ છે એમાંથી આ ટ્રાન્સલેટ કરીને બનાવી છે બુક બરાબર તો ટ્રાન્સલેટેડ ફ્રોમ ધ ફ્રેન્ચ બાય આરતી શર્મા ધેન સેમિકોલન કરીને અગેન એડિટેડ બાય ટ્રાન્સલેટ કરી છે અને પછી એને એડિટ કોને કરી છે તો જે સી જોહરીએ તો સેમિકોલન કરીને એડિટેડ બાય જે સી જોહરી ધેન આમાં ટાઇટલ થઈ ગયું એના પછી ઓથર થઈ ગયા પછી ટ્રાન્સલેટર થઈ ગયા એના પછી એના એડિટર એડિટર પણ આવી ગયા હવે એનું પબ્લિકેશનનું આવશે તો ડોટ સ્પેસ ડેસ કરીને એનું જે સંસ્થાનું જે સ્થળ છે તે કોલન સંસ્થાનું નામ કોમા નાઇન્ટી એટી સિક્સ એટલે કે ડેટ ઓફ પબ્લિકેશન આમાં બધું જ આવી જાય છે ટાઇટલ છે ઓથર છે ટ્રાન્સલેટર છે એડિટર છે હવે આ પેજીસ વન એટી થ્રી પેજીસ તો વન એટી થ્રી સ્મોલ પી ડોટ સેમી કોલન ટ્વેન્ટી ટુ સેન્ટીમીટર આ એનો સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ રિલેશન્સ થઈ ગયો સબ્જેક્ટ તો સબ્જેક્ટ નહીં બનશે એન્ટ્રી બરાબર તો અને હવે આ જે છે એડિટર એની બનશે અને ટાઇટલ અને આ છે એક્સેશન નંબર તો એડેડ એન્ટ્રી સબ્જેક્ટ તો જે સબ્જેક્ટ લખ્યો છે એ જ કેપિટલમાં આવશે ઉપર અને ફૂલ સ્ટોપ સબ્જેક્ટ લખી અને સબ્જેક્ટ ઓલવેઝ કેપિટલમાં અને પછી પાછળ ફૂલ સ્ટોપ એટલે આ એડેડ એન્ટ્રી પૂરી બાકી બધું જ મેઇન એન્ટ્રીની જેમ આવશે પછી છે એડેડ એન્ટ્રી એડિટર તો એડિટર કોણ છે તો કે એડે એડિટરની એન્ટ્રી બનશે તો જોહરી કોમા જે સી તો સરનેમ આવશે કોમા કરીને એનું નામ આવશે આ થઈ એડિટરની એન્ટ્રી ટાઇટલ તો કે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેશનલ રિલેશન્સ તો આ થયું ટાઇટલ તો ટાઇટલની આપણે એડેડ એન્ટ્રી બનાવી આગળની બુક એન્ટ્રીમાં જોયું આપણે બરાબર તો એમાં કેવું હતું કે આરતી શર્મા આરતી શર્માએ ફ્રેન્ચ બુકને ટ્રાન્સલેટ કરી હતી એનું જસ્ટ મેન્શન જ કરેલું છે એટલે આપણે એની એડેડ એન્ટ્રી નહીં બનાવીએ પણ એ જે ટ્રાન્સલેટ એટલા સુધી ઇનફ હોત ને એની જ બુક હોત તો પણ એને કમ્પ એ કરી હતી એડિટ કરી હતી એટલે એડિટર એટલે કે એડિટરની જ આપણે એડેડ એન્ટ્રી બને હવે જોઈએ ઇલોસ્ટ્રેટર તો આપ ટાઇટલ થયું એના ઓથર છે બરાબર કોલ નંબર એક્સેશન નંબર પેજીસ સાઈઝના આ છે મેઇન એન્ટ્રી બરાબર તો આ ઓથર ઓથરનું ફર્સ્ટ થ્રી લેટર સરનેમના દેન સરનેમ કોમાં ઓથરનું નામ દેન પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એનું થયું ટાઇટલ ઓબ્લિક કરીને ઓથરનું જે નામ છે તે નામ એન્ડ સરનેમ આપણે આ જોયું તો ઓથરનું જ્યારે નામ લખીએ છીએ તો એન્ડનો યુઝ કર્યો હતો એન્ટ્રીમાં વિલિયમ એન્ડ રિચાર્ડ વિલિયમનું નામ લખ્યું હોત અને પછી રિચાર્ડ લખ્યું હોત ને અને એન્ડનો યુઝ ના કર્યો હોત ને તો મેઇન એન્ટ્રીમાં કોમાવત પણ અહીંયા આપણે આગળ જોયું તો એન્ડનો યુઝ કર્યો હતો એટલા માટે અહીંયા એન્ડ આવશે જો અહીંયા એન્ડનો યુઝ કર્યો હતો આગળ બરાબર અને અહીંયા તમે કોમા કરશો તો એન્ટ્રી ખોટી પડશે તો અહીંયા નો યુઝ કર્યો છે એન્ટ્રીમાં આગળ તો આપણે અહીંયા પણ મેઇન એન્ટ્રીમાં એનો એન્ડનો જ યુઝ કરીશું કોમાનો યુઝ નહીં કરીએ તો એના ઓથર થઈ ગયા બંને એના પછી ડોટ સ્પેસ ડેશ કરીને સ્થળ લખવાનું શિકાગો એન્ડ યુનિવર્સિટી ઓફ શિકાગો થઈ ગયું એનું સંસ્થાનું નામ ધેન કોમા કરીને ડેટ ઓફ પબ્લિકેશન એની સાઇઝ છે સ્મોલ પી સેમી કોલન નાઇન્ટી સેન્ટીમીટર આઈએસબીએન નંબર આ થોરોલી લી ઇલુસ્ટ્રેટેડ લખ્યું છે દેખો અહીંયા લખ્યું છે અધર ઇન્ફોર્મેશનમાં તો આપણે અહીંયા લખવાનું ધેન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ બુક છે આ એટલા માટે આ સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ ઉપરથી એનું આ આવ્યું છે કોલ નંબર હવે આની એડેડ એન્ટ્રી બનશે સેકન્ડ ઓથરની તો એ લખી છે આપણે એડેડ એન્ટ્રી સબ્જેક્ટ તો સબ્જેક્ટ લખ્યો છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો આપણે સબ્જેક્ટ લખ્યો છે કેપિટલમાં બાકી બધું મેઇન એન્ટ્રીની જેમ આવશે સેકન્ડ ઓથર જોઈન્ટ ઓથર તો બીજા ઓથર તો એની એન્ટ્રી બનશે બીજો ઓથર જે છે એની એન્ટ્રી બનાવીએ આપણે નામ ઓથરનું જે સરનેમ છે તે કોમાં કરીને એનું નામ હવે ટાઇટલ તો પ્રિન્સિપલ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બધું સ્મોલમાં આવશે ખાલી ફર્સ્ટ લેટર કેપિટલમાં આવશે એટલે કે પી આ થઈ એડેડ એન્ટ્રી ટાઇટલ હવે જ્યારે કોઈ લેખક હોય એના ઉપનામ હોય તો એ ઉપનામથી જ જાણીતા હોય પરંતુ એના જે મૂળ નામ હોય એનાથી જાણીતા જ ના હોય લેખક તો એની એન્ટ્રી કઈ રીતે બને તો જ્યારે આવી રીતનું ઉપનામવાળા જે લેખક આવે તો આપણને એનું ખ્યાલ હોવું જોઈએ એના એની બુક હોય આપણને એક્ઝામ્પલ આપ્યું હોય તો એના જે મૂળ નામ હોય એનાથી આપેલું હોય પણ આપણને એનું જે ઉપનામ હોય એ કયું છે એ આપણે યાદ રાખવાનું હોય છે ઘણી વખત એના મૂળ નામથી જ એન્ટ્રી આપેલી હોય છે અને આપણે જ્યારે એની એન્ટ્રી બનાવવાની થાય છે ને કાર્ડમાં ત્યારે આપણે એના ઉપનામથી બનાવવાની થાય છે તો એ આજે આપણે જોઈશું તો કે એનું મૂળ નામ હોય અને ઉપનામ પણ હોય તો એની એન્ટ્રી કઈ રીતે બને તો ઉપનામથી એન્ટ્રી બનાવવાની મેઇન એન્ટ્રી અને રેફરન્સ એન્ટ્રી તરીકે એક કાર્ડ બનાવવાનું અને એની અંદર લખવાનું સી ઓલ્સો કરીને તો એનું જે નામ હોય તે દેન સી કરીને એનું જે મૂળ નામ હોય તે લખવાનું તો આપણે જોઈએ એના અમુક રૂલ છે તો આ આપણે જોઈશું તો કે એના રૂલ નંબર વન એટલે કે ટ્વેન્ટી ટુ ડોટ ટુ બી ટુ આ રૂલ નંબર છે તો કે જો વ્યક્તિ બે કે તેથી વધારે વાંમય સૂચિગત ઓળખ ધરાવતી હોય તો એક પ્રકારની કૃતિ માટે એક ઉપનામ દર્શાવવું અને અન્ય પ્રકારની કૃતિઓ માટે અન્ય ઉપનામો અથવા વ્યક્તિનું મૂળ નામ દર્શાવવું કૃતિઓના પ્રત્યેક સમૂહ માટે જે તે કૃતિ સમૂહમાં દર્શાવ્યા મુજબના શીર્ષકની પસંદગી કરો હવે રૂ રૂલ નંબર ટુ એટલે કે ટ્વેન્ટી ટુ ડોટ ટુ બી થ્રી જો કરતાં સમકાલીન હોય અને મૂળ નામની જેમ જ એક કરતાં વધારે ઉપનામથી લખાણ લખાયું હોય તો પ્રત્યેક કૃતિમાં દર્શાવી હોય તે નામ લો રૂલ નંબર થ્રી ટ્વેન્ટી ટુ ડોટ ટુ બી ફોર આમ છતાં આ બંનેમાંથી એક પણ કિસ્સામાં ન આવતું હોય તો કરતાની છેલ્લી આવૃત્તિઓમાં જે નામ દર્શાવ્યું હોય તે નામથી શીર્ષકની પસંદગી કરો તો હવે આપણે જોઈએ કે ઉપનામવાળી બે એન્ટ્રી જોઈએ એક એનું જે ઉપનામ છે તે જ એની એન્ટ્રી જોઈએ એટલે પહેલી આપણે એન્ટ્રી જોઈએ એના ઉપનામવાળી જ એટલે કે ઉપનામ જ આપેલું છે અને હવે બીજી એન્ટ્રી જોઈશું એનું મૂળ નામ આપેલું છે તો આપણે એને ઉપનામથી કઈ રીતે બનાવીશું એન્ટ્રી તે જોઈએ આ ટાઇટલ છે આ ઓથરનું નામ છે પબ્લિકેશનનું ઇન્ફોર્મેશન છે આ અધર ઇન્ફોર્મેશન છે કોલ નંબર એક્સેસન નંબર પેજ સાઇઝ ડેટ ઓફ પબ્લિકેશન તો આઠસો તેર લિટરેચરમાં આવશે આ તો આઈ આર વી આ ઓથરનો જે ફર્સ્ટ રિલેટર છે સરનેમના તે એટલે કે સરનેમ કોમા નામ તેન ટાઈટલ બુકનું પછી ઓબ્લિક બાય આ ઓથરનું નામ લખ્યું છે પછી મેં ડ્રોઈંગ્સ એટલે કે ચિત્રો ડ્રો કર્યા છે કોને ડ્રો કર્યા છે તો કે કોલન કરીને ડ્રોઈંગ્સ બાય તો જેને લખ્યા છે ડ્રો કર્યા છે તેનું નામ ધેન આવી રીતે જ લખવાનું છે એડિટર હોય કે ઇલુસ્ટ્રેટર હોય કે કોઈ પણ હોય તો ઓથર પછી ટાઇટલ આવે પછી ઓબ્લિક કરીને ઓથર આવે એના પછી આપણે એ ઇન્ફોર્મેશન લખી અને છેલ્લે પબ્લિકેશનની બધી ઇન્ફોર્મેશન આવે તો ડોટ સ્પેસ ડેસ કરીને પબ્લિકેશન સ્થળનું નામ કોલન સંસ્થાનું નામ કોમા નાઇન્ટી એટ સિકસ્ટી સેવન ડેટ ઓફ પબ્લિકેશન પેજીસ થઈ ગયા સેમી ધેન આમાં દેખો સિક્સટી સી ઓએલ પ્લેટ્સ એટલે કે સોળ ચિત્રો દોરેલા છે તો એની ઇન્ફોર્મેશન છે સેમિકોલન કોલન ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર એટલે કે આટલા પેજીસ આટલા ફ્રન્ટ પેજીસ છે એના પછી આટલા બેક પેજીસ છે ચોસઠ પેજની બુક છે એની અંદર સોળ ઇમેજીસ આપેલી છે એટલે કે સોળ ડ્રોઈંગ્સ ડ્રો કર્યા છે ચોવીસ સેન્ટીમીટરની બુક છે આ થયો એનો સબ્જેક્ટ અમેરિકન ફિક્શન આ થયું જેને ડ્રોઈંગ કર્યું છે તેનું બરાબર નામ એની એડેડ એન્ટ્રી બનાવવાની છે અને ટાઇટલ અને આ છે એક્સેશન નંબર એડેડ એન્ટ્રી સબ્જેક્ટ એટલે કે અમેરિકન ફિક્શન તો કેપિટલમાં લખી દેવાનું અમેરિકન ફિક્શન એઝ ઇટ ઇઝ મૈન એન્ટ્રીની જેમ ધેન આવશે ઇલોસ્ટ્રેટરની એન્ટ્રી તો કે કોને ચિત્રો દોર્યા છે તો કે આ તો કે એનું સરનેમ કોમા નામ થઈ ગયું અને હવે ટાઇટલની એન્ટ્રી તો કે આ ટાઇટલ થઈ ગયું સ્મોલમાં એઝ ઇટ ઇઝ બધું અહીં એક્સેશન નંબર હવે આપણે જોઈએ પહેલાંમાં શું હતું કે વિલિયમ નામ હતું હવે આ એનું જે છે એ એનું જે ઉપનામ હતું તે હતું અને એ જેનું ઉપનામ હતું એનું જે મૂળ નામ છે આ છે ક્રેયન તો આ એને બીજી બુક લખી છે પહેલી બુક લખી હતી એના ઉપનામથી અને બીજી બુક લખી છે એના મૂળ નામથી તો આ છે એનું જે ટાઇટલ આ એનું જે મૂળ નામ છે તે બુકને એડિટ કરી છે તે એડિટર આ પબ્લિકેશન ઇન્ફોર્મેશન આ છે કોલ નંબર એક્સેશન નંબર પેજ સાઇઝ અને આઈએસબી નંબર દેખો આ જે છે એનું મૂળ નામ છે તો આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કોઈ પણ લેખક હોય એઝ અ લાઇબ્રેરિયન આપણને એટલી ખ્યાલ હોવી જોઈએ કે કોઈ પણ જે ઓથર હોય કે કોઈ પણ એનું ઉપનામ કયું છે કયા ઉપનામથી જાણીતા છે એ આપણે ઇન્ફોર્મેશન આપણી જોડે હોવી જોઈએ તો જ આપણે એન્ટ્રી અને બનાવી શકીએ સાચી આ એનું મૂળ નામ છે પણ ઉપનામથી આપણે એન્ટ્રી બનાવવાની છે તો સી આ નામ મેન્શન મેઇન એન્ટ્રીમાં ક્યાંય નહીં થાય દેખો આ થયું એની મેઇન એન્ટ્રીમાં થયું નામ મેન્શન ના થયું એનું જે ઉપનામ હતું એ જ મેન્શન થયું તો ઉપનામ હતું એનું ઇરવિક વોશિંગ્ટન તો ઇરવિક કોમા વોશિંગ્ટન દેન બુકનું જે ટાઇટલ છે તે કોમ કોલન કરીને સબટાઇટલ ઓબ્લિક કરીને એનું જે મૂળ જે નામ છે તે દેન બ્રેકેટમાં મોટો જે કૌશ આવે ને એમાં આઈ ડોટ ઇ ડોટ વોશ વોશિંગ્ટન બરાબર ઇડ વીક એટલે આ જે લખ્યું છે તેનું સરનેમ કોમા નામ હતું તો અહીંયા નામ અને સરનેમ આવશે એટલે કે આની સી રેફરન્સ એન્ટ્રી બનશે એ પાછળ એટલે આની ઉપરથી ખબર પડશે કે કેમ આપણે આ આપેલું હતું ક્રેયોન નામ આપ્યું હતું અને મેઇન એન્ટ્રી કેમ આ બનાવી તો એના રેફરન્સ તરીકે અહીંયા લખ્યું છે કે આનું નામ ઉપનામ ઉપનામા છે એટલા માટે આનાથી એન્ટ્રી બનાવી છે હવે આવશે એડિટર તો કે સેમી કોલન એડિટેડ બાય સ્મિથ એટલે કે સ્મિથે આ બુક એડિટ કરી છે તો એનું નામ થઈ ગયું એના પછી ડોટ સ્પેસ ડેશ કરીને પ્લેસ ડેટ ઓફ પબ્લિકેશન મતલબ કે ડેટ પ્લેસ ઓફ પબ્લિકેશન તો આ થઈ ગયું ન્યૂયોર્ક તેન કોલન કરીને સ્થળ સંસ્થાનું નામ તેન કોમાં નાઇન્ટીન સેવન્ટી થ્રી ડેટ ઓફ પબ્લિકેશન આ થઈ પેજીસ સાઈઝ આઈએસબી નંબર અમેરિકન ફિક્શન આ થઈ ગયું એનું એડેડ એન્ટ્રી તો કે કોની એડિટરની અને ટાઇટલની એન્ટ્રી અને આ છે એક્સેસન નંબર એડેડ એન્ટ્રી સબ્જેક્ટ તો સબ્જેક્ટ તો કે અમેરિકન ફિક્શન તો કે આ સબ્જેક્ટ થઈ ગયો તો એને કેપિટલમાં લખી દેવાનું બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે એડિટર તો સ્મિથ કોમા એટલે કે એનું નામ એનું સરનેમ નામ અને એડિટર આગળ જોયું આપણે કે એડિટર હોય ત્યારે એડિટર કે કમ્પાઇલર કમ્પાઇલર હોય તો સી ઓ એમ પી ડોટ આટલું જ લખવાનું હોય એડિટર તો કે ઈડી તો આ થઈ ગઈ એડિટરની એન્ટ્રી હવે આવશે રેફરન્સ એન્ટ્રી તો આ એનું જે મૂળ નામ છે તે તો કે જેનું જે સરનેમ કોમા નામ સી આટલેથી સી લખવાનું જ્યાંથી ટાઇટલ આપણે સ્ટાર્ટ કરતા હોય છે ને ત્યાં ખાલી સી લખીને અન્ડરલાઇન કરી દેવાની એન્ડ એની નીચેની લીટીમાં એનું જે મૂળ ઉપનામ છે તે ઉપનામ લખવાનું એટલે કે એનું સરનેમ કોમા નામ તો મિત્રો આજે આપણે જોયું એડિટર કમ્પાઇલર બધાની એન્ટ્રી જોઈ હવે રેફરન્સ એન્ટ્રી પણ જોઈ કે મૂળ નામને કઈ રીતે બને ઉપનામની કઈ રીતે બને તો આગળના લેક્ચરમાં આપણે બીજું કઈક નવું શીખીશું તો મિત્રો આભાર